નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે હિન્દી, તેમાં દ્વિતીય સત્રમાં પુનરાવર્તન પહેલું છે, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. ધોરણ 7મો વિષય છે હિન્દી, તેમાં દ્વિતીય સત્રમાં પુનરાવર્તન પહેલું, તેમાં પહેલો પ્રશ્ન, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન, મનુષ્ય ક્યાં ક્યાં કર સકતા હે? જવાબ, મનુષ્ય પહાડો કો તોડ સકતા હે, વહ નદીઓ કે બહાવ કી દિશા મોડ સકતા હે, વહ મિટ્ટી સે અમૃત નિકાલ સકતા હે, વહ ધરતી ઓર આકાશ કો એક એક કર સકતા હે. ઇસ પ્રકાર મનુષ્ય અસંભવ લગને વાલે કામ ભી કર સકતા હે. બીજો પ્રશ્ન, બેટી કી ક્યા ક્યા તમન્ના એ હે? જવાબ, બેટી તારા બનના ચાહતી હે, વહ ધરતી પર ચાંદ કી તરહ ચમકના ચાહતી હે, ઉસકી ઈચ્છા દુનિયા રૂપી બાગ મેં ખીલને વાલા ફૂલ બનને કી હે, વહ તિતલી બનકર હવા કો ચુમના ચાહતી હે. ઇસ તરહ બેટી કે દિલ મેં કઈ તરહ કી તમન્ના એ હે. ત્રીજો પ્રશ્ન, રાજકાજ કા કામ કેસે અચ્છી તરહ સે ચલ સકતા હે? જવાબ, હઝરત અલી રાજકાલ કે લીએ રાજ કી મોમબત્તી જલાતે થી, અપના કામ કરને કે લીએ વે રાજ કી મોમબત્તી બુઝા કર અપની મોમબત્તી જલાતે થી, નિજી કામ કે લીએ રાજ કી મોમબત્તી જલાના ઉસકી નજર મેં ચોરી ઓર હરામખોરી થી. યદિ હઝરત અલી જૈસી પ્રામાણિકતા રખી જાય તો રાજકાજ અચ્છી તરહ ચલ સકતા હે. ચોથો પ્રશ્ન, ચોથી સ્ત્રી કા બેટા સચમુચ હીરા થા ક્યો? જવાબ, ચોથી સ્ત્રી કા બેટા બહુ થી સીધા સાદા ઓર સરળ સ્વભાવ કા થા, ઉસને દેખા કી માં સિર પર પાની સે ભરા ઘડા ઉઠાના ઉઠાયે આ રહી હે, તો ઉસને અનદેખા નહીં કિયા, વહ માં કે પાસ ગયા ઓર ઘડે કો ઉસકે સિર સે ઉતાર કર અપને સિર પર રખ લિયા, ઘડા લેકર વહ ઘર કી તરફ ચલ પડા. ઇસ તરહ અપની માં કે પ્રતિ સચ્ચા સેવા ભાવ દિખા કર ઉસને ખુદ કો સચ્ચા હીરા સાબિત કર દિયા. પાંચમો પ્રશ્ન, આપ માતા પિતા કો કોન કોન સે કામ મેં મદદ કરતે હે? મેં માં કે કહને પર બાજાર સે ચીજે લાતા હો, ઇન ચીજો મેં શાક સબ્જી દવાઈએ ફલ તથા અન્ય વસ્તુએ હોતી હે, મેં ઘર કી સાફ સફાઈ મેં ભી માં કી મદદ કરતા હું, પિતાજી કે લીએ પત્ર ડાકખાને કી પત્ર પેટી મેં ડાલ આતા હું, ધોબી કે યહાં સે ઉનકે કપડે લે આતા હું, ઉનકે કહને કે અનુસાર ખાને પીને કી ચીજે લાતા હું. ઇસ પ્રકાર ઘર મેં અનેક કામો મેં અપને માતા પિતા કી મદદ કરતા હું. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ડોક્ટર કલામને ઇમેલ સે હમે ક્યાં સીખ દી હે? તો આ પ્રશ્નનો જવાબ મેં અહીં લખ્યો છે, જે તમારે આ પ્રમાણે લખવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, રૂપરેખા કે આધાર પર કહાની લખીએ. અહીં આપણને જે શબ્દો આપ્યા છે તે શબ્દોને આધારે આપણે કહાની એક વાર્તા બનાવવાની છે. તો ચાલો જોઈએ. વાર્તાનું નામ છે બકરી કી ચતુરાઈ. એક ચરવાહા થા, વહ રોજ બકરિયા ચરાને કે લીએ જંગલ મેં જાતા થા. એક દિન એક બકરી ઘાસ ચરતે ચરતે કુછ દૂર નિકલ ગઈ. ઉસને કિસી કે ગુરાને કી આવાજ સુની. ઉસને સિર ઉઠાકર દેખા તો સામને એક ભેડિયા ખડા થા. ભેડિયા બોલા, મુજે બડી ભૂખ લગી હે, અચ્છા હુઆ તું યહાં આ ગઈ, અબ તુજે ખાઉંગા. બકરી પહેલે તો બહુ જ ગભરાઈ, ફિર ઉસને હિંમત સે કામ લિયા. વહ બોલી, આપ મુજે ખાના ચાહતે હે તો કોઈ બાત નહીં, પરંતુ પહેલે આપ મેરા એક ગાના સુન લીજીએ. ભેડિયા બોલા, ચલો ઠીક હે, સુના તું અપના ગાના. બકરી જોર જોર સે મેં મેં કરને લગી. આવાજ સુનકર ચરવાહા લાઠી લેકર વહા આ પહોંચ્યા. ઉસે આતા દેખકર ભેડિયા ભાગ ગયા ઓર બકરી કી જાન બચ ગઈ. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે મુસીબત આને પર ગભરાના નહીં ચાહીએ. હિંમત ઓર યુક્તિ સે કામ લેને પર મુસીબત દૂર હો સકતી હે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3,
अपने विद्यालय में मनाए गए प्रजासत्ताक दिन के बारे में जानकारी देता हुआ पत्र अपने मित्र को लिखिए। तो अहीं मैं पत्र लख्यो छे जे तमारे आ प्रमाण में लखवानो। त्यार पछी प्रश्न नंबर 4, शब्दकोश की सहायता से निम्नलिखित शब्दों के तुरंत पहले और तुरंत बाद में आने वाले शब्द लिखिए। तो चलो जोइए। गांभीर्य तो गाव गावटी, बीजू कसा कसाई कसाकस, हासिल हास्य हास्यास्पद, असित अभ्यस्त अभ्यक्षित, समुदाय समुदाय समुदित। त्यार पछी प्रश्न नंबर 5, निम्नलिखित शब्दों को संज्ञा सर्वनाम और विशेषण में वर्गीकृत कीजिए। अहीं जे शब्दों आपेला छे तेमनुं आपणे वर्गीकरण करिए। तो चालो जोईए। सौथी पहला संज्ञा, तो तेमां आवशे नर्मदा, भય, સેના, અગ્નિ, મનુષ્યતા। સર્વનામ, તો તેમાં ક્યા, જીસકો, હમ, ય। વિશેષણ, તો તેમાં આવશે થોડા, જ્યાદા, સુંદર, સાતવા, કઈ, તીનો, મોટા। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લિખીએ। પેલી કાવ્ય પંક્તિ છે, ધરતી સા ધીર, તું હે અગ્નિ સા વીર, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે। આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ છે, હે મનુષ્ય, તુજ મેં ધરતી જૈસા ધીર છે, તુજ મેં અગ્નિ જૈસી શક્તિ હે, તું ચાહે તો કાલ કો ભી રોક શકતા હે। ત્યાર પછી બીજી પંક્તિ છે, નિજ કો તું જાન, જરા શક્તિ પહચાન, તેરી વાણી મેં યુગ કા આહવાન હે રે। ભાવાર્થ, તું અપની શક્તિ કો પહચાન, તેરી વાણી મેં યુગ કી લલકાર હે, તેરી આવાજ સારે યુગ કી આવાઝ હે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7મો વિષય છે હિન્દી, તેમાં પુનરાવર્તન પહેલું છે, તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ। આગળના પાઠના અભ્યાસવાથી એનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 6ની અંદર, ત્યાં સુધી આવજો।